પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી, પાટણના પ્રવેશદ્વાર એવા રેલવે ગરનાળા વિસ્તારમાં વરસાદ પડીને 14 કલાક થવા છતાં હજી સુધી રેલવે ગરનાળા વિસ્તારમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે સવાર સવારમાં જ ગામડીથી અને સિટી બહારના વિસ્તારમાંથી ધંધા રોજગાર અર્થે પાટણમાં પ્રવેશતા રેલવે ગરનાળાનો રસ્તો બંધ હાલતમાં જોવા મળે છે, જેના કારણે પાટણમાં પ્રવેશવા માટે બીજા રેલવે ગરનાળાનો ઉપયોગ કરવો પડે છે. ત્યાં ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા જોવા મળે છે. આમ ધંધા અર્થે આવતા લોકોને સવાર સવારમાં હાલાકીનો સામનો કરવો પડે છે. રેલવે બીજા ગરનાળા પાસે સવારમાં પોલીસ પોઈન્ટ પણ હોતો નથી, જેના કારણે ટ્રાફિક પણ ખૂબ મોટી સમસ્યામાં સર્જાય છે અને પાટણના પ્રજાજનો હેરાન પરેશાન થાય છે. પાટણનું પોલીસ તંત્ર પણ જાગે અને પાટણનું અંધેર નગરપાલિકા તંત્ર જાગે અને રેલવે ગરનાળાથી આનંદ સરોવર જતો વરસાદી પાણીની લાઇનની સાફ સફાઈ કરાવે અને ઝડપથી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરાવવા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલની માંગણી છે. પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અત્યારે પાટણમાં રેલવે ગરનાળા વિસ્તારમાં દેખાઈ રહી છે. વરસાદ પડ્યા અને 12 કલાક થવા આવ્યા તેમ છતાં રેલવે ગરનાળું પાણીથી ભરાયેલું છે. અત્યારે પાટણના શહેરીજનોને બહારથી ગામડાઓમાંથી ધંધાર્થે પાટણમાં પ્રવેશવાનું હોય પણ આ પાટણનું પ્રવેશદ્વાર એવું રેલવે ગરનાળું આજે 12 કલાકનો વરસાદ પડી ગયા થઈ ગયા તેમ છતાં ભરાયેલું છે અને પાટણ ભાજપ શાસિત નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર અને માત્ર કાગળ ઉપર જ રહી છે. ખરેખર નગરપાલિકા જાગે અને આ રેલવે નાળામાંથી પસાર થતી વરસાદી પાણીની લાઇનો સાફ કરાવે જેથી કરીને ઝડપથી પાણીનો નિકાલ થાય. બાકી આ પાટણ ભાજપ શાસિત નગરપાલિકા ઓફિસમાં બેસી અને કામ કરે છે એવી રીતના કામ ના થાય, સ્થળ ઉપર આવવું પડે અને કુંડીઓની સાફ સફાઈ, વરસાદી પાણીના નિકાલની કુંડીઓ છે એની સાફ સફાઈ કરાવવી પડે જેથી કરીને આ પાણીનો તાત્કાલિક નિકાલ થાય. બાકી તો પાટણની પ્રજા હેરાન અને પરેશાન થઈ રહી છે.